નમસ્કાર મિત્રો, ગઈકાલે સુરત શહેર મહા નગરપાલિકામાં થયેલા હાદસા માટે આપણો સારો દેશ આજે શોકાતુર છે. આપણો પૂરો દેશ આજે શોકમગ્ન છે. અત્યારે સુરત શહેરમાં થયેલા હાદસાની અંદર લગભગ 20 બાળકોએ પોતાના જાન ગુમાવ્યા છે અને 20થી વધુ બાળકો આજે સારવાર હેઠળ છે. મિત્રો, હું એક જ વસ્તુ કહેવા માગું છું કે આવા હાદસાઓ, આ પ્રકારના જીવલેણ હાદસાઓ થાય એ માટે જવાબદાર શું ખાલી તંત્ર જ છે કે આપણે બી? અને આ આપણેમાં હું અને તમે બધા જ આવી જઈએ છીએ. મિત્રો, આમ જોવા જઈએ તો તંત્ર કરતાં પણ વધારે જવાબદાર આપણે સૌ છીએ. મિત્રો, એનું કારણ છે કે આપણો સ્વાર્થી સ્વભાવ, જેના કારણે આપણા ઓફિસરો અને અધિકારી વર્ગ અને આ બિલ્ડરો જે આપણા ઉપર આજે રાજ કરી રહ્યા છે, તેમની લોભાવની શરતોની અંદર આવી જવું અને આવા પ્રશાસનિક અધિકારીઓને કાન ચીમણવાની આપણી અણઆવડતના લીધે જ આજે આપણા ઉપર તેઓ રાજ કરી રહ્યા છે, જેના માટે આપણે જ આગળ આવવું પડશે અને આવનારા દિવસોમાં સતર્ક રહેવા માટે આવા અધિકારીઓ અને આવા ઓફિસરો તથા બિલ્ડરોને જડમૂળથી ઉખાડી નાખવા માટે જ આપણે જ પોતે આગળ આવવું પડશે. દોસ્તો, આપણા શહેરમાં, અન્ય રાજ્યમાં હોય કે આપણા દમણ જેવી જગ્યા પર, આવા તમારા અને મારા વિસ્તારમાં ઊભા થયેલા મહાકાય ઇમારતોની પૂરેપૂરી જાણકારી મેળવવાની જવાબદારી આપણા ઉપર આવી પડી છે દોસ્તો. અને એ માટે આપણે જ પ્રયાસ કરવાની જરૂરિયાત છે. આવા મહાકાય બની બેઠેલા ઇમારતોની અંદર સેફ્ટીના નામે શૂન્ય અવકાશ જોવા મળી રહ્યો છે. તો આપણે જ આગળ આવીને મિત્રો, આ પ્રકારના તમારા વિસ્તારમાં કે અન્ય વિસ્તારની અંદર જો મોટી ઇમારતો છે અથવા તો નાની ચાર માળની ઇમારતો બી હોય તો તેની અંદર પૂરેપૂરી સેફ્ટી છે કે સેફ્ટી ઓફિસરનું NOC સર્ટિફિકેટ તેમણે લીધું છે કે કેમ, એ પૂરી તપાસ કરવાની જવાબદારી પણ આજે આપણા સિરે આવીને ઊભી છે. મિત્રો, જો તમને કોઈ ઇમારત, કોઈ હોટલો કે કોઈક એમોઝિંગ પાર્ક જેવી જગ્યા પર સેફ્ટીના નામે જો મીંડું જોવા મળે તો તરત જ લાગતા વળગતા અધિકારીઓને જાણ કરો અને તેમને એ જાણકારી માટે પૂરેપૂરી માહિતી લો અને અધિકારીઓ તે વિશે નોંધ લીધી છે કે કેમ એ વાતની બાહ્યતા લેવા માટે તેમની પાસે લેખિત પુરાવો પણ માંગી લો. મિત્રો, જો તેમ કરવાથી પણ કંઈ ન મળે તો દિલ્હી નમો ઓફિસના દ્વાર ખખડાવવાની પણ તાતી જરૂરિયાત ઊભી થઈ છે મિત્રો, અને એ આપણે જ સર્વે કરવો પડશે. તમારા વિસ્તારની અંદર ફાયર ઓફિસોમાં ફાયર બ્રિગેડના ઓફિસરો પાસે જઈને તપાસ કરો કે ફાયર બ્રિગેડ પાસે પૂરતા પ્રમાણમાં સાધનો પર્યાપ્ત છે કે કેમ, ફાયર બ્રિગેડ પાસે નેટ જેવી કોઈ વ્યવસ્થા છે કે કેમ, અથવા તો ફાયર બ્રિગેડ પાસે કમસે કમ ચાર માળની બિલ્ડિંગ સુધી પહોંચી જાય એટલી સીડીની વ્યવસ્થા છે કે કેમ, એ પણ જાણકારી મેળવી લેવાની જવાબદારી આપણી જ આવી પડી છે મિત્રો. કારણ કે આ પ્રકારના અભિસરણે આપણી જાણમાં કોઈ પડી નથી, એ સુરત મહાનગરપાલિકામાં બનેલા આ હાદસાની સાબિત થઈ ચૂક્યું છે. માટે સાવધાન થઈ જવાની જરૂરિયાત છે. બસ મિત્રો, દમણ સ્વરાજ ગઈકાલે બનેલા સુરતના હાદસામાં જાન ગુમાવેલા બાળકોને આત્માને શાંતિ આપવા માટે પ્રાર્થના કરે છે અને પ્રભુ એમના અંતરાત્માને શાંતિ આપે એવા અંતરશ્રી હોઉં છું.